હેલો ફ્રેન્ડ્સ, નીરજની નિશાળમાં આપનું સ્વાગત છે. ઓછા સમયમાં નવું જાણીએ, નવું શીખીએ. આવો નીરજની નિશાળને સબસ્ક્રાઇબ કરીએ. આ પ્રકારના નવા નવા વિડીયો મેળવવા માટે નીચે આપેલ સબસ્ક્રાઇબ બટન પર અત્યારે જ ક્લિક કરો. તો ચાલો આજે ફરી કંઈક નવું શીખીએ. ગયા વિડીયોમાં આપણે વર્ગ અને વર્ગમૂળ વિશે શીખ્યા છે. આજનો ટોપિક છે ઘન. મિત્રો, ઘન એટલે શું? હું અત્યારે લખું છું એકનો ઘન. એકનો ઘન એટલે શું? તો એકનો ગુણાકાર કેટલી, એકનો ઘન આવી રીતના લખાય. એકનો ઘન એટલે શું? તો કે એકનો કેટલી વખત ગુણાકાર? તો કે એકની ત્રણ વખત ગુણાકાર. એક ગુણ્યા એક ગુણ્યા એક, ત્રણ વખત ગુણાકાર. તમે જોઈ શકો છો ત્રણે ત્રણ આપણે જ્યારે ગુણાકાર કરશું તો એનો જવાબ કેટલો આવશે? એક. એકનો ઘન બરાબર એક. એકનો ઘન કેટલો છે? એક છે. બીજું છે બેનો ઘન. બેનો ઘન એટલે શું? કે બેનો કેટલી વખત ગુણાકાર? ત્રણ વખત. બે ગુણ્યા બે ગુણ્યા બે. હવે મિત્રો આ બે સંખ્યા જોજો, બે દુ ચાર, અને આ બે અહીંયા એનો ગુણાકાર ચાર હારે ગુણાકાર કરશું એટલે ચાર દુ આઠ. બેનો ઘન કેટલો થયો? આઠ. ત્રણનો ઘન જોઈએ, ત્રણનો કેટલી વખત ગુણાકાર? ત્રણ વખત. પ્રથમ બે સંખ્યા લેશું, ત્રણ તેરી નવ, અને ઉપરથી જે ત્રણ હતા એનો ગુણાકાર નવ સાથે કરશું એટલે નવ તેરી સત્યાવીસ. ત્રણનો ઘન થયો સત્યાવીસ. ચારનો ઘન જોઈએ, ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર, ચૂકે ચૂકે સોળ, એને ગુણ્યા ચાર, સોળ ચોક ચોસઠ. હવે પાંચનો ઘન જોઈએ, મિત્રો આવી રીતના એકથી દસ સુધીના ઘન આપણે અત્યારે કાઢશું. તમે હાથે પણ જાતે પણ ટ્રાય કરી શકો છો. મિત્રો તમે જોઈ શકો છો છત્રીસ, છ આપણે ના આવડતા હોય તો છત્રીસનો છ વડે ગુણાકાર પણ કરી શકીએ. આવી રીતે ગુણાકાર કરી અને ઘન પણ કાઢી શકાય. બસો સોળ આવી ગયા છે છનો. મિત્રો અહીં સાતથી દસ સુધીના હું ઘન તમને લખી બતાવું છું. આપણે જે એકથી દસ સુધીના જે ઘન શોધવાની રીત છે તે પ્રાઇમરી લેવલ માટેની છે, એટલે પ્રાથમિક શાળાના બાળકો માટે આ રીત સહેલી છે અને એને ઉપયોગી છે. પણ જો પ્રાથમિક શાળાના બાળકો પણ વધુ ટેલેન્ટેડ હોય અને આપને પણ માની લો કે અગિયારથી નવ્વાણું સુધીની સંખ્યાની રીત શીખવી કે એનો ઘન કેવી રીતના કરવો, તો જ્યારે સાદો ગુણાકાર કરવામાં આવે છે ત્યારે એ રીત ખૂબ જ હાર્ડ પડે છે અને સમય વધારે બગડે છે. તો ઝડપી રીતે શીખવા માટે આ વિડીયોને જોતા રહેજો. ફરીથી કહી દઉં મિત્રો, નીચે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરશો એટલે તમે નવા નવા એજ્યુકેશનલ વિડીયોની માહિતી તમને મળતી રહેશે. એકથી દસ સુધીના ઘન છે એ જો આવડતા હશે તો રીત આગળની રીત શીખવી વધારે સહેલી પડશે. તો મિત્રો અહીંથી મેં એકથી દસના ઘન જે લખીને તમને બતાવ્યા છે, સાતનો ઘન ત્રણસો તેતાલીસ, આઠનો ઘન પાંચસો બાર, નવસો નવનો ઘન સાતસો ઓગણત્રીસ અને દસનો ઘન હજાર. આવી રીતના બધી સંખ્યાનો ઘન આપણને
મળશે. હું તમને ફરીથી અહીં લખીને બતાવું. એકનો ઘન, એકનો ઘન એક, બેનો ઘન આઠ, ત્રણનો ઘન સત્તાવીસ, ચારનો ઘન ચોસઠ, પાંચનો ઘન એકસો પચીસ, છનો ઘન બસો સોળ, સાતનો ઘન ત્રણસો તેતાલીસ, આઠનો ઘન પાંચસો બાર, નવનો ઘન સાતસો ઓગણત્રીસ અને દસનો ઘન હજાર. તો મિત્રો, આ એકથી દસના જે ઘન છે એ તમે પાકા કરી લેજો, કે આનો ઉપયોગ જ અત્યારે આપણે કરવાનો છે. તો ચાલો શીખીએ મિત્રો કે કોઈ પણ સંખ્યાનો ઘન ફટાફટ કેવી રીતે કાઢો. હું ત્યારે લખું છું, બોતેરનો ઘન કાઢવો હોય તો કેવી રીતના કાઢશું, નેવ્યાસીનો ઘન કાઢવો હોય તો કેવી રીતના કાઢશું, અને છેતાલીસનો ઘન કાઢવો હોય તો કેવી રીતના કાઢશું. તો શું મિત્રો, આગળની રીત જેવી રીતે આપણે ગુણાકાર કરીને કાઢ્યા એવી રીતના કાઢશું, તો કે નહીં. આના માટે એક સહેલી રીત છે. તો સહેલી રીત શીખવા માટે નીરજની નિશાળને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નીરજની નિશાળ. બેતાલીસનો ઘન કેટલો થાય? તો મિત્રો, તમારે અહીં કઈ સંખ્યા એ છે અને બી છે એ જોવાનું છે. તો આપણે ચાર છે એ શું છે, એ, અને બે છે એ બી. ચાર એ બે એ બી. હવે ઉપરનું આપણે સૂત્ર મૂકીશું, એ બરાબર ચાર અને બી બરાબર બે. હવે આ સૂત્રમાં આની કિંમત મૂકવાની છે. એ સૂત્ર આપણે ફરીથી લખી નાખીએ અહીંયા. મિત્ર, સૂત્રની રીતથી તમે સહેલી રીતે દાખલો ગણી શકો. હવે એની જગ્યાએ મૂકીશું આપણે ચાર, એટલે ચારનો ઘન સ્લેશ ત્રણના ત્રણ. એ વર્ગની જગ્યાએ શું મૂકવાનું છે, તો કે ચાર. તો કે ચારનો વર્ગ. બીની જગ્યાએ શું મૂકવાનું છે, બે સ્લેશ ત્રણના ત્રણ. એની જગ્યાએ મૂકીશું ચાર, બીની જગ્યાએ મૂકીશું બે, એટલે બેનો વર્ગ. બીનો ઘન, બી કઈ છે, બે, બેનો ઘન. હવે મિત્રો, મેં તમને કીધું તેમ કે ચારનો ઘન આવડતો હશે તો સહેલો પડશે દાખલો. ચારનો ઘન કેટલો થાય મિત્રો, ચોસઠ સ્લેશ ત્રણના ત્રણ. ચારનો વર્ગ સરસ સોળ, બેના બે. હવે શું કરીશું, ત્રણના ત્રણ, ચારના ચાર, અને બેનો વર્ગ ચાર સ્લેશ બેનો ઘન આઠ. ચોસઠને આપણે અત્યારે એમ નમ રાખીશું. આ ત્રણેયનો ગુણાકાર કરવાનો થશે, સોળ ત્રણનો, સોળનો અને બેનો. સોળ તેરી અડતાલીસ, અડતાલીસ દૂ છન્નું, નાઇન્ટી સિક્સ સ્લેશ ત્રણ ચોકુ બાર, બાર ચોક અડતાલીસ સ્લેશ આઠના આઠ. હવે શું મૂકી, તો હવે શું કરીશું, ધ્યાન આપજો. આઠના જે એકમ મૂકે છે એ જ સંખ્યાને એની રીત મૂકી દઈશું. અહીં અડતાલીસમાંથી આઠ મૂકીશું, બાકીના જે ચાર વધે છે ચારને આપણે અહીં મૂકીશું, એટલે આ બંનેનો સરવાળો કરીશું. છન્નું ને ચાર સો, તો સોનો એક જ ઝીરો મૂકીશું, બાકી જે દસ વધે છે તેને આગળની સંખ્યામાં એડ કરીશું. ચોસઠ ને દસ ચુંમોતેર. તો મિત્રો, આ મળી ગયો આપણને બેતાલીસનો ઘન. છે ને ઇઝી? મિત્રો, આ એક સૂત્ર તમારે પાકું કરવાનું છે. એ બીનો ઘન બરાબર એનો ઘન સ્લેશ ત્રણ એ વર્ગ બી સ્લેશ ત્રણ એ બીનો વર્ગ સ્લેશ બીનો ઘન. મિત્રો, આ સૂત્ર તમારે પાકું કરવાનું છે. હવે આ જે સૂત્ર છે એ અગિયારથી નવ્વાણું સુધીના સંખ્યાના ઘન માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે અગિયારથી નવ્વાણું સુધીના તમારે ઘન ગોતવાનું જ્યારે કહે છે ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી અને ફટાફટ જવાબ આપી શકશો.
મિત્રો ચાલો એક સંખ્યા લઈએ, 11 આપણે શરૂઆત કરીએ કે 11 ઘન કેટલો થાય. મિત્રો બે સંખ્યા આપેલી છે, એકમ અને દશક. સ્થાનમાં જે સંખ્યા છે તેને એ કહીશું અને એકમના સ્થાનના સંખ્યા છે તેને બી કહીશું. એનો ઘન દશકના સ્થાનમાં 1 ઘન 3 એ વર્ગ બી, એ તમે જોઈ શકો છો કઈ સંખ્યા છે, તો કે 1 વર્ગ. અને બી કઈ સંખ્યા છે, બી છે 1 / 3 એની જગ્યાએ 1 મૂકીશું અને બી વર્ગની જગ્યાએ 1 વર્ગ મૂકીશું. બીનો ઘન, બી એટલે 1 ઘન, 1 ઘન 1 / 3 3 1 વર્ગ 1 1 / 3 1 વર્ગ 1 / એનો ઘન 1. હવે 1 મૂકીશું, આ 3 ગુણાકાર કરીશું, 3 × 3 અને 1 તો મિત્રો આ તમને મળી ગયો છે આપનો જવાબ. 11 ઘન છે 1331. છે ને સહેલું મિત્રો? મિત્રો વધુ એક છેલ્લો દાખલો જોઈ લઈએ. 62 ઘન કેટલો થાય? તો મિત્રો 13 આપણે જે સૂત્રનો ઉપયોગ કરતા હતા એ બીનો ઘન, એ સૂત્રનો ઉપયોગ નહીં કરીએ અને ડાયરેક્ટ ગણવાનો ટ્રાય કરીશું. મિત્રો તમે પણ જાતે ટ્રાય કરી શકો છો સૂત્રનો ઉપયોગ કર્યા વિના. વધુ પ્રેક્ટિસ થાય તે જરૂરી છે, તો વધારે ઝડપથી આપણને જવાબ મળશે. આશા રાખું કે આ રીતે તમે શીખી ગયા હશો. આ પ્રકારના વધુ વિડીયો હું અહીં આપણી ચેનલ પર મૂકતો રહીશ. તો ફરીથી કહી દઉં મિત્રો કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જો સબસ્ક્રાઈબ કરેલું હશે તો જ તમને વિડીયો તમને મળી શકશે. મિત્રો કોઈ પણ રકમ લઈ અને તમે જાતે પ્રેક્ટિસ કરશો તો જાત મહેનત જ જિંદાબાદ. આપણો જવાબ 62 ઘન આવડી ગયું ને? આ છે આપણી નીરજની નિશાની.